જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગઈકાલે આપણે ગયા વિડીયોમાં નામાના મૂળ તત્વો ભાગ બે એમાં પ્રથમ ચેપ્ટર ભૂલ સુધારણા વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી જેમાં આપણે ભૂલ સુધારણા કોને કહેવાય હિસાબી ભૂલોના પ્રકાર એ આપણે જોયું હતું તો નાનું આમ થોડુંક રિવિઝન કરી લઈએ તો ભૂલ સુધારણા કોને કહેવાય તો આપણે જ્યારે હિસાબો તૈયાર કરીએ ત્યારે આમનંદ કરવામાં ખાતા ખતવણી કરવામાં કે ખાતાની બાકી કાઢવામાં કે કાચું સરવું તૈયાર કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે ભૂલને શોધી તેની માહિતી મેળવી અને તે ભૂલને સુધારવામાં આવે છે હવે આ ભૂલ સુધારણા કરવાના કેટલાક હેતુઓ છે કે જેમાં પેલું છે કે હિસાબોમાં ભૂલ જણાય ત્યારે આપણે ભૂલ સુધારી શકીએ જેના કારણે આપને સાચો નફો કે સાચું નુકસાન શું છે એ સાચી સ્થિતિનો ખ્યાલ આવે જેના કારણે આપણે સાચી નાણાકીય સ્થિતિ ધંધાની જાણી શકીએ છીએ તો ગઈકાલે આપણે જોયું હતું કે હિસાબી ભૂલોના પ્રકાર બે પ્રકારમાં છે એક તો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો જેમાં આપણે પેટા પ્રકાર પણ જોયા હતા કે જેમાં કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલોમાં વિસરચૂક સિદ્ધાંતની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂકનો સમાવેશ થાય છે જ્યારે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલોમાં ખતવણી અંગેની ભૂલો ખાતાની બાકી અંગેની ભૂલો પેટા નોંધના સરવાળાની ભૂલ અને કાચું સરવૈયું તૈયાર કરવામાં થતી ભૂલોનો સમાવેશ થતો હતો તો વિદ્યાર્થી મિત્રો આજે હવે આપણે ભૂલોના પેલો પ્રકાર કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો વિશે માહિતી મેળવીશું હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે પરંતુ કાચા સરવૈયાની ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા જ હશે એમ આપણે માની લઈએ છીએ કે બંને બાજુનો સરવાળો જો સમાન આવી ગયો એટલે હિસાબો સાચા છે પરંતુ ખરેખર એવું હોતું નથી કેટલીક વખત બંનેનો સરવાળો સરખો આવી જવા છતાં પણ અંદર ક્યાંક ભૂલ રહી ગઈ હોય છે તો કેટલીક હિસાબી ભૂલો હોવા છતાં પણ કાચું સરવૈયું આપણને મળી રહે છે તો આવી ભૂલોને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે આવી ભૂલો સહેલાઈથી શોધી શકાતી નથી ગ્રાહકો અને વેપારીઓ સાથેની લેવડ દેવડનો હિસાબ સરખાવતા ખરીદેલ અને વેચેલ મિલકતના જે વાઉચરો હોય એને ચકાસતા બેંક સાથેના ધંધાના જે વ્યવહારો છે તે અંગે બેંક સિલકમેળ તૈયાર કરતાં ખાતાના ઉતારાની આપલી દ્વારા કે હિસાબોના ઓડિટ દરમિયાન આવી ભૂલોની આપણને જાણ થાય છે આ ભૂલો કાચું સરવૈયો તૈયાર કરતાં પહેલાં કે કાચું સરવૈયો તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ સો થાય તો પણ આવી ભૂલો સુધારવા માટે આપણને ખાસ આમનોદ ચોપડામાં ભૂલ સુધારણા નોંધ તરીકે લખવી પડે છે હવે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોની આપણે વધારે પડતી સમજૂતી લઈએ તો એમાં પહેલી જ ભૂલ છે વિસરચૂકની ભૂલ પેલું છે વિસરચૂકની ભૂલ તો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ આમ નોંધમાં પેટા નોંધમાં કે ખાતા વયમાં કરવાની જ બાકી રહી જાય તો તે ભૂલને વિસરચુક કહે છે આપણને નામ ઉપરથી પણ ખ્યાલ આવી જાય વિસરચૂક એટલે કે જે વિસ રહી ગયું હોય કે સંબૂડી જેની નોંધ કરવાની જ રહી ગઈ હોય આ ભૂલને કારણે હિસાબોમાં ઉધાર અને જમા બંને અસર આપવામાં આવેલ ન હોવાથી કાચું સરવૈયું આસાનીથી મળી જાય છે અને વિસર્ચૂકની ભૂલ બે તબક્કે થઈ શકે એમાં આપણે અત્યારે પેલો તબક્કો જોઈએ તો પેલું છે કે પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમ નોંધમાં વ્યવહારની નોંધ લેવાનું વિસરાઈ જાય પેટા નોંધ કરવામાં ખાસામ નોંધ કે આમ નોંધમાં વ્યવહારની નોંધ વિસરાઈ જાય આ પહેલો તબક્કો તો એનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે રોકડ વેચાણ રૂપિયા બે હજારની નોંધ કરવાની રહી ગઈ છે આપણે બે હજાર રૂપિયાનું રોકડ વેચાણ કર્યું છે હવે એની નોંધ કરવાની જ રહી ગઈ છે ક્યાંય ચોપડામાં આમ નોંધમાં લખાણું જ નથી તો આ ભૂલને સુધારવા આપણે કેવી આમ નોંધ કરશું તો આની આપણે સાચી આમ નોંધ જ કરશું કારણ કે આ આમ નોંધ જ રહી ગઈ છે તો હવે આપણે ભૂલ સુધારણા નોંધમાં આ વ્યવહારની જે સાચી આમ નોંધ થતી હશે તે લખશું તો હવે રોકડ વેચાણ છે તો રોકડ આવે તો ઉધાર થાય તો રોકડ ખાતે ઉધાર બે હજાર રૂપિયા અને તે વેચાણ ખાતે જમા બે હજાર રૂપિયા બાબત જેમાં આપણે લખશું કે રોકડ વેચાણની નોંધ કરવાની વિસરાઈ ગઈ તેના આ પેલી ભૂલ કે જેને આમ નોંધ કરવાની નથી થઈ એની આવી રીતે સુધારો થાય હવે બીજી વિસરચૂકમાં પેટા પ્રકાર છે તે જોઈએ તો પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમ નોંધમાં વ્યવહારની નોંધ થયેલ હોય વ્યવહારની આમ નોંધ થઈ ગઈ હોય પરંતુ વ્યવહારમાં સંકળાયેલ જેને ખાતા હોય બંને ખાતામાં જે આમ નોંધની ખતવણી કરવામાં આવે એ ખતવણી કરવાની બાકી રહી ગઈ હોય એ બીજા પ્રકારની ભૂલ કહેવાય જેની આમ નોંધ થઈ ગઈ છે પણ ખાતામાં ખતવણી કરવાની બાકી છે એનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો દાખલા તરીકે રાજ ફર્નિચર માર્ટ પાસેથી ખરીદેલ ઉધાર ફર્નિચર રૂપિયા પાંચ હજારની નોંધ ખાસ આમ નોંધમાં કરેલ છે પાંચ હજાર આપણે ઉધારી ઉધારીમાં ફર્નિચર ખરીદ્યું છે પરંતુ ખાતા વહીમાં ફર્નિચરનું ખાતું અને રાજ ફર્નિચરનું ખાતું એ બે ખાતામાં એની ખતવણી કરવાનું ભૂલ સુધારવા ખાસ આમનંદના ચોપડામાં ફરીથી આમનંદ લખવાની જરૂર હોતી નથી પરંતુ ખાતા વહીમાં ફર્નિચરના ખાતામાં આપણે ઉધાર કરી દેસું પાંચ હજાર રૂપિયા અને રાજ ફર્નિચર માર્ટના ખાતામાં જમા આપણે પાંચ હજાર રૂપિયા જમા કરી દેશું તો વિદ્યાર્થી મિત્રો આ હતી ચૂકની ભૂલ કે જેમાં બે પેટા પ્રકાર પડે છે પેલું કે જેની આમ નોંધ કરવાની જ રહી ગઈ હોય અને બીજું કે જેની આમ નોંધ થઈ હોય પણ ખતવણી કરવાની બાકી રહી ગઈ હોય બરાબર હવે આપણે બીજા ભૂલ વિશે સમજીએ તો બીજી ભૂલનું નામ છે સિદ્ધાંતની ભૂલ તો જ્યારે આપણે કોઈ પણ વ્યવહારની આમનંદ કરીએ કે અથવા તો તેની ખતવણી કરીએ કાચું સરવૈયું બનાવીએ તો આવી વખતે હિસાબ કરતી વખતે જ્યારે કોઈ નિયમનું પાલન ન થાય નામાના કોઈ નિયમનું કે સિદ્ધાંત પાલન કર્યા વગર રહી જાય ત્યારે આ સિદ્ધાંતની ભૂલ થાય છે તો જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહે છે આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી કારણ કે વ્યવહારની નોંધ ઉધાર જમા રકમ સરખી થયેલી હોય પરંતુ ખોટા ખાતે ઉધારાઈ ગયું હોય અથવા તો ખોટા ખાતે જમા થઈ ગયું હોય એક રકમ ઉધારે થઈ હશે એક જમાય થઈ હશે એટલે સરવાળો તો મળી જ જશે પરંતુ ખોટા ખાતે ઉધાર થઈ હશે અથવા તો ખોટા ખાતે જમા થઈ હશે તો આ વખતે કહેવાય છે સિદ્ધાંતની ફૂલ તો અહીં આપણે બે ઉદાહરણ એના આપેલા છે ચોપડીમાં બહુ સરસ છે એ ઉદાહરણ આપણે સમજી લઈએ તો પેલું ઉદાહરણ છે યંત્રની ખરીદી રૂપિયા વીસ હજાર ખરીદ ખાતે ઉધારેલ છે જુઓ યંત્રની ખરીદી કરેલી છે વીસ હજાર રૂપિયામાં પણ એમાં કોના ખાતે ઉધારી દીધું છે ભૂલથી ખરીદ ખાતે ઉધારી દીધું છે તો આની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે થાય તે આપણે જોઈએ તો જુઓ યંત્રની ખરીદી વીસ હજાર રૂપિયા હવે એની સાચી નોંધ શું થશે યંત્રની ખરીદી વીસ હજાર રૂપિયા છે તો એની સાચી નોંધ શું થશે તો આ એની સાચી નોંધ આપેલી છે કે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા યંત્ર ખાતે ઉધાર વીસ હજાર અને તે રોકડ ખાતે જમા પરંતુ આપને વ્યવહાર આપેલો છે એમાં શું લખેલું છે કે યંત્રની ખરીદી ખરીદ ખાતે ઉધાર કરેલ છે એટલે કે ભૂલ શું થઈ છે તો ભૂલ એ થઈ છે કે ખરીદ ખાતે ઉધાર કર્યું છે અને રોકડ ખાતે જમા કર્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે થાય એ આપણે જોઈએ તો બંનેમાં જુઓ રોકડ ખાતામાં કોઈ ભૂલ નથી થઈ રોકડ ખાતે જમા જ થાય વીસ હજાર રૂપિયા અને એને જમા જ કરવામાં આવ્યા છે વીસ હજાર રૂપિયાને એટલે જમા ખાતામાં કોઈ ભૂલ નથી જે ભૂલ છે એ આપણે ઉધાર ખાતામાં છે કે યંત્ર ખાતે ઉધાર થવું જોઈએ પણ ખરીદ ખાતે ઉધાર વીસ હજાર કરેલ છે એટલે આપણે સાચું ખાતું કયું ઉધારવું જોઈએ યંત્રનું તો આપણે હવે આપણે ભૂલ સુધારણા નોંધમાં લખશું કે યંત્ર ખાતે ઉધાર આ હવે આપણે ભૂલ સુધારણા નોંધમાં લખશું કે યંત્ર ખાતે ઉધાર વીસ હજાર રૂપિયા તે ખરીદ ખાતે જમા આપણે ભૂલથી ખરીદ ખાતું ઉધારી નાખ્યું હતું તો હવે આપણે એને જમા કરી દઈશું એટલે હવે આપણે લખશું કે યંત્ર ખાતે ઉધાર વીસ હજાર તે ખરીદ ખાતે જમા વીસ હજાર રૂપિયા બાબત જેમાં લખશું કે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા કરેલ છે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા કરેલ છે હવે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં હું તમને કહું તો યંત્રની ખરીદી વીસ હજાર રૂપિયાની કરી હતી હવે એનો સાચી આમ નોંધ થાય યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પરંતુ અહીં ભૂલથી ખરીદ ખાતે ઉધાર થઈ ગયું હતું અને રોકડ ખાતે જમા તો હવે આપણે જે ભૂલ થઈ ગઈ હતી એને સુધારશું તો ખરીદ ખાતે ઉધાર કર્યું હતું તો હવે આપણે ખરીદ ખાતે પાછા જમા કરવા પડશે તો હવે લખશો આપણે યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા વીસ વીસ હજાર રૂપિયા લખશો ને બાબત જેમાં કે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા નોંધ હવે આપણે એક બીજું એક્ઝામ્પલ આપેલું છે એ પણ સમજી લઈએ બીજું એક્ઝામ્પલ છે રહીમ પાસેથી રહીમ પાસેથી મળેલ કમિશન રૂપિયા છસો રહીમ ખાતે જમા કરેલ છે રહીમે આપણને છસો રૂપિયા ધંધાને કમિશન આપ્યું તો ધંધાએ વ્યવહારમાં શું કર્યું એ રહીમ ખાતે જમા કરી દીધું એ ભૂલથી તો હવે એની સુધારણા કઈ રીતે થશે એ આપણે જોઈએ જો રહીમ ખાતેથી રહીમ પાસેથી મળેલ કમિશન છસો રૂપિયા આપણે આ પાસે પૈસા આવ્યા તો રોકડ ખાતે ઉધાર અને તે કોના ખાતે જમા થાય કમિશન ખાતે જમા થાય આ એની સાચી નોંધ પરંતુ ભૂલથી શું કરી નાખ્યું છે તો રોકડ ખાતે ઉધાર છસો કર્યા છે ને રહીમ ખાતે જમા છસો કરી દીધા છે રોકડ ખાતાની જો વ્યવહાર સાચો થયો છે રોકડ ખાતે ઉધાર થવું જોઈએ છસો રૂપિયા તો અહીંયા રોકડ ખાતે જ ઉધાર કર્યું છે છસો રૂપિયા ભૂલ ક્યાં થઈ છે બે ખાતામાં એક કમિશન ખાતામાં ભૂલ થઈ બીજું રહીમના ખાતામાં ભૂલ થઈ કમિશનનું ખાતું ભૂલથી જમા કરી દીધું હોય એની જગ્યાએ શું થવું ખપે તો રહીમનું ખાતું જમા થવું ખપે તો હવે આપણે ભૂલથી જે થયું એ આપણે સુધારશું સોરી સાચી નોંધ છે કમિશન ખાતે જમા થવું જોઈએ પણ આપણે રહીમ ખાતે જમા કરી દીધું છે તો હવે આપણે જે ભૂલ થઈ એને ઉધારી નાખશું રહીમ ખાતે જમા કરી છે છસો રૂપિયા તો હવે આપણે રહીમ ખાતે ઉધારી નાખો રહીમ ખાતે ઉધાર છસો રૂપિયા અને સાચા ક્યાં જમા થવા જોઈએ કમિશન ખાતામાં તો તેમ કમિશન ખાતે જમા છસો રૂપિયા તો બસ આ એની સાચી ભૂલ સુધારણા નોંધ થશે કે રહીમ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા બાબત જેમાં લખશું કે મળેલ કમિશન ભૂલથી રહીમ ખાતે જમા કરેલ તેની ભૂલ સુધારણા નોંધ આશા રાખું છું તમને આ બંને એક્ઝામ્પલ્સ સરસ રીતે સમજાઈ ગયા હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિસરચૂકની ભૂલના સોરી કાચસ સરવૈયા પર અસર ન કરતી ભૂલના બે પ્રકાર વિશે અભ્યાસ કર્યો પેટા પ્રકાર વિશે એક વિસર્ચૂક અને બીજું સિદ્ધાંતની ભૂલ તો આ બંને પ્રકાર આશા રાખું છું તમને એકદમ બરાબર સમજાઈ ગયા હશે આ બે પ્રકાર આપણે જોઈ લીધા છે હવે પછીના વિડીયોમાં આપણે ખોટા ખાતે લખવાની ભૂલ મૂળ ચોપડો લખતી વખતી થયેલી ભૂલ અને ભરપાઈ ચૂકની ભૂલ આ ત્રણેય ભૂલનો અભ્યાસ આપણે કરીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ